નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બહુલાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને પાઠ નંબર છે મિત્રો આપણો 5, એટલે કે પદાર્થોનું અલગીકરણ, અને ભાગ નંબર છે મિત્રો આપણો 2. હવે મિત્રો, ભાગ 1 ની અંદર આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા, જે એક કોષ્ટક આપણે દર્શાવેલું હતું કે અલગીકરણની કેટલીક પદ્ધતિઓ બરાબર છે, અને એ પદાર્થોનું અલગીકરણ આપણે શા માટે કરીએ છીએ, અને એ અલગ કરેલા પદાર્થોનું આપણે શું કરીએ છીએ, એના વિશેની માહિતી આપણે અગાઉ ભાગ 1 ની અંદર મેળવી ચૂક્યા છીએ. તો હવે આ ભાગ 2 ની અંદર આપણે અલગીકરણની કેટલીક પદ્ધતિઓ વિશેની ચર્ચા કરવાની છે. એટલે કે પદાર્થનું જે મિશ્રણ તમને આપેલું છે, એ પદાર્થના મિશ્રણમાંથી તમે એ અલગીકરણ, એટલે કે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થનું અલગીકરણ તમે કઈ કઈ પદ્ધતિઓ દ્વારા કરી શકો છો, તો એની કેટલીક વિવિધ પદ્ધતિઓ નો અભ્યાસ આપણે હવે આ ભાગ 2 ની અંદર કરવાનો છે. તો જુઓ મિત્રો, તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 6 ઉપર 5.1 નંબરનો જે મુદ્દો છે, એટલે કે અલગીકરણની પદ્ધતિઓ, એના વિશેની ચર્ચા આપણે હવે કરવાની છે. તો જુઓ મિત્રો, અલગીકરણની પદ્ધતિઓ, અલગીકરણની પદ્ધતિઓ, તો જુઓ કે આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક સરળ પદ્ધતિઓની ચર્ચા કરીશું. એટલે કે હવે આપણે જે પદાર્થો છે, એ પદાર્થોને આપણે અલગ કરવા છે, તો એ અલગ કરવા માટે કેટલીક જે સરળ પદ્ધતિઓ છે, એના વિશેની હવે આપણે ચર્ચા કરીશું. તમે કદાચ રોજિંદા જીવનમાં, એટલે કે રોજિંદા વ્યવહારમાં આ પદ્ધતિઓને જોઈ જશે. હવે જે પદ્ધતિઓનો આપણે અભ્યાસ કરવાનો છે, એ પદ્ધતિઓ આપણે રોજિંદા વ્યવહારમાં આપણે એનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. તો એમાંની સૌ પ્રથમ પહેલી જે પદ્ધતિ છે, કે હાથ વડે વીણવું. હવે એના વિશેનો અભ્યાસ આપણે જોઈએ કે હાથ વડે વીણવું. હવે તમને કોઈ પદાર્થનું મિશ્રણ આપવામાં આવેલું હોય, અથવા તો જોઈએ દાખલા તરીકે કે ચોખા અને કાકરાનું મિશ્રણ છે, ઘઉં અને કાકરાનું મિશ્રણ છે, બરાબર છે, તો આવું જે મિશ્રણ છે એને તમે કઈ રીતે અલગ કરો, તો કે તમે એમાંથી કાકરા વીણી અને તેનું તમે એને અલગ કરી શકો છો, બરાબર છે. તો આ હતી મિત્રો વીણવાની પદ્ધતિ. તો એના વિશેનો અભ્યાસ આપણે જોઈએ કે હાથ વડે વીણવું, જે એક અલગીકરણની એક પદ્ધતિ છે. તો જુઓ મિત્રો, પાઠ્યપુસ્તકમાં કે બજારમાંથી ખરીદેલી અનાજની કોઈ થેલી વર્ગખંડમાં તમે લાવો. હવે બજારમાંથી તમારે કોઈ એક અનાજની થેલી લાવવાની છે, અને તમારે એને વર્ગખંડની અંદર લાવવાની છે, અને એને તમારે કોઈ પાત્રની અંદર ઠેલવાની છે. તો જુઓ, અનાજના દાણાને કાગળ પર ફેલાવો. સમજો મિત્રો, તમે જે અનાજની થેલી બજારમાંથી લાવ્યા છો, એને તમારે કોઈ એક કાગળ ઉપર ફેલાવવાની છે. હવે શું તમને કાગળ ઉપર ફક્ત એક જ પ્રકારના અનાજના દાણા જોવા મળે છે? તમે જે એ થેલીમાંથી દાણા તમે જે બહાર કાઢો છો, કાગળ ઉપર જે ફેલાવો છો, એ થેલીમાંથી શું માત્ર ને માત્ર અનાજના દાણા જ તમને દેખાશે? ના, એવું બનશે નહીં. એ થેલીમાંથી તમને અનાજના દાણા તો હશે, પરંતુ સાથે સાથે કાકરા પણ હશે, કોઈ ફોતરા પણ હશે, કોઈ ખરાબ થઈ ગયેલા દાણા પણ હશે. તો આવું એ મિશ્રણ હશે. તો તમારે એમાંથી શું દૂર કરવું પડે? કોતરાને પણ દૂર કરવા પડશે, કાકરાને પણ દૂર કરવા પડશે, બરાબર છે. તો તમે કઈ રીતે દૂર કરશો? તો કે હાથ વડે વીણીને તમે એને દૂર કરી શકો છો. તો આ હતી પદ્ધતિ વીણવા વિશે. તો જુઓ, તૂટેલા દાણા અને અન્ય ધાન્યના દાણા પણ હોઈ શકે છે. તો આપણે કીધું કે એ થેલીની અંદર અનાજના દાણા તો હશે જ, પરંતુ સાથે સાથે કાકરા હશે, પોતરા હશે, અને તૂટેલા દાણા અથવા તો અન્ય ધાન્યના દાણા પણ હશે. તો હવે તમારા હાથ વડે કાંકરા, ફોતરા અને અન્ય ધાન્યને દૂર કરો. સમજાણું મિત્રો, જે મિશ્રણ છે થેલીની અંદર અનાજના દાણા છે, ફોતરા છે, કાંકરા છે, બરાબર છે, એને તમે હાથ વડે વીણી અને દૂર કરો. તો આ હાથ વડે વીણીને દૂર કરવાની જે પદ્ધતિ છે, એને શું કહેવામાં આવે છે? વીણવાની પદ્ધતિ કહેવામાં
આવે છે. તો આ હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ ઘઉં, ચોખા કે દાળમાંથી થોડા મોટા કદનો કચરો, કાંકરા કે ફોતરા દૂર કરવા માટે થાય છે. સમજો મિત્રો, આ વીણવાની પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે આ હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ આ હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ સમજો, આ હાથ વડે વીણવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિનો ઉપયોગ ઘઉં, ચોખા કે દાળમાંથી ઘઉં, ચોખા કે દાળમાંથી ઘઉં, ચોખા કે દાળમાંથી થોડા મોટા કદનો કચરો, થોડા મોટા કદનો કચરો, થોડા મોટા કદનો કચરો, કાંકરા કે ફોતરા દૂર કરવા માટે થાય છે. કાંકરા કે ફોતરા દૂર કરવા માટે થાય છે. આ જે હાથ વડે વીણવાની પદ્ધતિ છે એ વીણવાની પદ્ધતિનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે ઘઉં, ચોખા કે દાળમાંથી થોડા મોટા કદનો જે કચરો છે, કાંકરા છે કે પછી ફોતરા છે એને દૂર કરવા માટે થાય છે. હવે આગળ જોઈએ કે આવા કચરાનો જથ્થો જો કે બહુ મોટો હોતો નથી. સમજાણું મિત્રો, આવા કચરાનો જથ્થો બહુ મોટો હોતો નથી. આવા કચરાનો જથ્થો બહુ મોટો હોતો નથી. આગળ જોઈએ. હવે આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિથી સરળતાથી પદાર્થને અલગ કરી શકાય છે. તો આ હતી મિત્રો સૌ પ્રથમ પહેલી પદ્ધતિ, એટલે કે હાથ વડે વીણવાની પદ્ધતિ. હવે ત્યાર પછી બીજી પદ્ધતિ આવે છે કે અનાજનું છડવું. શું મિત્રો? અનાજનું છડવું. તો જોઈએ, પહેલી પદ્ધતિ જોઈએ આપણે વીણવું, ત્યાર પછી બીજી પદ્ધતિ છે છડવું. હવે છડવું એટલે શું એના વિશેનો આપણે અભ્યાસ જોઈએ. કે જુઓ મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 36 ઉપર તમને આપેલું છે કે અનાજનું છડવું, તમે પણ સાથે સાથે જોશો. તો કે પાકની લણણી પછી તમે ઘઉં અને ચોખાના ડુંડાના ઢગલા ખેતરમાં જોયા હશે. હવે જ્યારે આપણે ખેતરની અંદર પાક સંપૂર્ણપણે પાકી જાય ત્યાર પછી આપણે શું કરીએ છીએ? એની પાકની લણણી કરીએ છીએ. અને લણણી કર્યા પછી આપણે એને શું કરીએ છીએ? કોઈ એક જગ્યાએ ખેતરમાં એનો ઢગલો કરીએ છીએ. તો આ ઢગલાને તમે કેટલીક વાર જોયા છે. હવે ડુંડામાંથી દાણા કાઢતા પહેલા તેને તડકામાં સુકવવામાં આવે છે. શું કરવામાં આવે છે? હવે જે ડુંડાનો તમે ઢગલો કરેલો છે એ ડુંડાની અંદર દાણા હોય છે. એ દાણાને તમારે શું કરવાના હોય છે? એ ડુંડામાંથી અલગ કરવાના હોય છે. તો એ ડુંડામાંથી દાણાને અલગ કરવા માટે શું કરવામાં આવે છે? તો કે ડુંડાને તડકામાં સુકવવામાં આવે છે. દરેક ડુંડામાં ખૂબ જ દાણાઓ હોય છે. તો ખેતરમાં રહેલા બધા ડુંડામાં રહેલા દાણાઓની સંખ્યાની કલ્પના તમે કરો. ખેડૂત કઈ રીતે ડુંડામાંથી દાણાને અલગ કરે છે? હવે તો એક ડુંડામાં અસંખ્ય દાણા હોઈ શકે છે. તો એવી જ રીતે ડુંડા તો ઘણા બધા છે, તો તમે કલ્પના કરો કે દાણા કેટલા બધા છે. તો તમે એ વીણવાની પદ્ધતિથી જો અલગ કરી શકશો નહીં. તો તમે કઈ રીતે અલગ કરશો? તો જુઓ, ઝાડ પરથી કેરી કે જામફળને કોઈ પણ તોડી શકે છે, ખરું ને? ઝાડ ઉપરથી કેરી હોય અથવા તો જામફળનું ઝાડ હોય, તેમાંથી તમે કેરી અથવા તો જામફળને તમે સરળતાથી તોડી શકો છો. તો પરંતુ દાણા તો કેરી કે જામફળ કરતા ખૂબ જ નાના હોય છે, બરાબર? હવે કેરી છે એ તો ખૂબ મોટી છે, પરંતુ દાણા છે એ તો ખૂબ જ કેરી કરતા અને જામફળ કરતા નાના છે. તો માટે તેને ડુંડામાંથી છૂટવા તો અશક્ય
છે. તો ડૂંડામાંથી દાણાને કઈ રીતે અલગ કરવામાં આવે છે? તો ડૂંડા વગેરેમાંથી દાણાને અલગ કરવાની રીતને છડવું કહે છે. સમજો મિત્રો, છડવું કોને કહેવાય? ડૂંડા કે વગેરેમાંથી દાણાને, ડૂંડામાંથી દાણાને અલગ કરવાની રીતને છડવું કહે છે. ડૂંડા કે વગેરે માંથી દાણા ને અલગ કરવાની રીતને છડવું કહે છે. હવે ડૂંડા માંથી જે દાણા આપણે દૂર કરીએ છીએ, અલગ કરીએ છીએ, તો જે રીતથી આપણે અલગ કરીએ છીએ એ રીતને શું કહેવામાં આવે છે? છડવું કહેવામાં આવે છે. તો આ રીતમાં દાણાને ડૂંડાથી અલગ કરવા માટે તેને જોડવામાં આવે છે. શું કરવામાં આવે છે? છડવું જે રીત છે તેમાં દાણાને ડૂંડાથી અલગ કરવા માટે તેને જોડવામાં આવે છે. આ રીતમાં દાણાને ડૂંડામાંથી અલગ કરવા માટે તેને ઝૂલવામાં આવે છે. આગળ જોઈએ. કેટલીક વાર બળદ વડે પણ છડવામાં આવે છે. મોટા જથ્થામાં દાણાને છડવા માટે યંત્રો પણ વપરાય છે. કેટલીક વાર તેને બળદ વડે પણ છડવામાં આવે છે. કેટલીક વાર તેને બળદ વડે પણ છડવામાં આવે છે અને તેને છડવા માટે યંત્રોનો પણ ઉપયોગ થતો હોય છે. યંત્રોનો પણ ઉપયોગ થાય છે. બરાબર છે મિત્રો. હવે છડવાની પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે જે તમે આકૃતિની અંદર, આકૃતિ 5.4 ની અંદર તમે જોઈ શકો છો, જેને થ્રેશિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? તો કે થ્રેશિંગ કહેવામાં આવે છે. તમે આકૃતિ જોશો તો તમે વધારે ખ્યાલ આવશે કે છડવાની પ્રક્રિયા તમે કઈ રીતે કરી શકો છો, અથવા તો છડવાની પ્રક્રિયા કઈ રીતે થતી હોય છે. તો મિત્રો, આ ભાગની અંદર આપણે જોયું કે અલગીકરણની પદ્ધતિઓ, બે પદ્ધતિઓ વિશે આપણે માહિતી મેળવી. એક તો વીણવું અને બીજી પદ્ધતિ હતી છડવું, એટલે કે હાથ વડે વીણવું અને અનાજનું છડવું. આ એક અલગીકરણની બંને પદ્ધતિઓ છે. હવે જે આગળની જે પદ્ધતિ છે કે ઉપણવું, એના વિશેનો અભ્યાસ આપણે આગળ ભાગ 3ની અંદર કરીશું. તો આ બંને પદ્ધતિ તમારે મિત્રો ફરજિયાત હોમવર્કની અંદર લખવાની રહેશે. નમસ્કાર.